મંજૂરી વિના વિદેશ ભાગી ગયેલા વધુ એક શિક્ષિકાનો ખુલાસો થયો છે. ઠાસરા તાલુકાના મુખ્ય કુમાર શાળા પે સેન્ટરના તાબામાં આવેલી રણછોડપુરા પ્રાથમિક શાળાની બખેના પટેલ નામની શિક્ષિકા 1 નવેમ્બરથી મેડિકલ રજા પર વિદેશ ગયા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે મેડિકલ રજા મૂકી વિદેશ ગયેલા શિક્ષિકા વિદેશથી ઇમેઇલ મારફતે સ્થાનિક શાળા કે પગાર કેન્દ્ર શાળાને બદલે સીધા જ તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી રજાઓ ભોગવી રહ્યા છે. અને આ બિનઅધિકૃત રીતે વિદેશ ગયેલા શિક્ષિકાને અત્યાર સુધીમાં શિક્ષણ તંત્રએ નોટિસ પણ નથી આપી. બેન મહેન્દ્રભાઈ પટેલ રણછોડપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને જિલ્લા પંચાયતમાંથી 90 દિવસની એનઓસી મેળવીને તેઓ 5/6/23 થી 2/9/23 સુધી 90 દિવસ સુધી વિદેશ પ્રવાસ કરેલ હતો. ત્યારબાદ બેનસી એમની શાળામાં હાજર થયેલા હતા અને ત્યાર પછી થોડો સમય ફરજ બજાવ્યા પછી તેમણે 25 દિવસની અર્ધપગારી રજા મૂકી હતી અને જેનો મને વોટ્સઅપ માધ્યમથી રિપોર્ટ મને મોકલી આપવામાં આવ્યો હતો. રિપોર્ટ બાબતે હાર્ડ કોપી બાબતે મેં એમને જે તે આચાર્યને પૂછ્યું હતું ત્યારે એમણે મને જવાબ આપ્યો હતો કે આનો જે રિપોર્ટ છે એ હાર્ડ કોપીમાં તાલુકા પંચાયતે મોકલી દીધો છે. ત્યારબાદ બેનસી કઈ રજા પર છે અને એ મને ડાયરેક્ટ મને કોઈ રિપોર્ટ દ્વારા જાણ થયેલ નથી. એમણે મેડિકલ રજા મૂકી હતી ઓક્ટોબર મહિનામાં 6/10 થી 3 મહિનાનો મેડિકલ રિપોર્ટ છે અને પછી એમને 2 હાથનું ઓપરેશન હતું એટલે એના અર્થે પછી એમણે ત્યાં ટ્રીટમેન્ટ માટે એ 3 મહિના પછી મેડિકલ રિપોર્ટ 3 મહિનાનો છે અને ત્યાર પછી એમણે ત્યાંથી રજા લંબાવી અને પછી એ ત્યાંથી બહાર છે, વિદેશમાં છે. જયારે જયારે અહીંથી ન્યૂઝ મંગાયા છે, જયારે જયારે તાલુકામાંથી માહિતી આપી છે, એ બધા અમે મેલ કર્યા છે, એમનો રિપોર્ટ પણ આપેલો છે, બરાબર.